કેનેડાના સેન્ટ્રલ સસ્તમાં ચાકુ વડે કરાયેલા હુમલામાં ઓછામાં હુમલાઓ રશિયા યુરોપ જતી ગેસની પાઇપલાઇન બંધ કરી દેતા યુરોપમાં ઓક્ટોબરથી ગેસ વિતરણની કિંમતોમાં લગભગ 25% ટકાનો વધારો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રશિયાના દૂતાવાસની બહાર થયેલા આત્મઘાતી હુમલામાં રશિયાના બે નાગરિકોના મોત દસ લોકો ઘાયલ ચીનના સુજવાન પ્રાંતમાં છ પોઈન્ટ છ તીવ્રતાનો ભૂકંપ સાતના મોત રાહત અને બચાવ કાર્ય શરૂ યુકેના નવા પીએમ બનવા જઈ રહ્યા છે લીઝ ટ્રસ્ટ અને પીએમ પદનો કાર્યભાર સંભાળ્યા બાદ કેટલી કઠિન છે લીઝ ટ્રસ્ટની રાહ તે સાથે જ શું કારણો રહ્યા કે ભારતીય મૂળના ઋષિ સુનક હારી ગયા તેના પર જ જોઈએ આજની અમારી કવર સ્ટોરી બ્રિટનના નવા વડાપ્રધાન બનશે જ્યારે ઋષિ સુનકને સાહીઠ હજાર ત્રણસો નવ્વાણું વોટ મળ્યા મંગળવારે લીઝ ક્વીનને બાલ મોરલમાં મળશે ત્યારબાદ ક્વીન તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપશે પછી તેઓ વડાપ્રધાન બનશે હું ટેક્સ ઓછા કરીને આપણી અર્થવ્યવસ્થાને ચલાવવાનો પ્લાન અમલમાં મૂકીશ હું ઉર્જાની કટોકટી હલ કરવા માંગુ છું જ્યારે લોકોના એનર્જી બિલમાં વૃદ્ધિ થઈ રહી છે જેમાં ઘણા સમયથી લંબિત એવા ઉર્જાની સપ્લાયના પ્રશ્નને પણ ઉકેલવા માંગુ છું હું દેશની આરોગ્ય વ્યવસ્થા સુધારવા માંગુ છું અને આ બધું આપણે કરી શકીશું કારણ કે આપણે તે કરી શકીએ છીએ જ્યારે મંગળવારે લી સ્ટ્રેસ વડાપ્રધાનનું પદ વિધિવત સંભાળશે ત્યારે તેમની સામે સૌથી મોટો પડકાર મોંઘવારી છે હાલ યુકેમાં ફુગાવાનો દર દસ ટકા છે જે સતત વધી રહ્યો છે માનવામાં આવે છે કે આ વર્ષના અંતે પંદર ટકા પણ થઈ શકે છે તમે જોઈ શકો છો આ ગ્રાફિક્સમાં કે યુક્રેન યુદ્ધ બાદ કેવી રીતે ગેસ અને વીજળીના ભાવો સતત વધતા જોવા મળી રહ્યા છે હવે જોઈએ કે લી સ્ટ્રસ કોણ છે અને યુકેની રાજનીતિમાં કેમ તેમનો દબદબો છે આ લીસ સમર્થકો છે તેઓ યુકેના નોર્ફોકમાં દેશના નવા વડાપ્રધાનના વખાણ કરતા થાકતા નથી જ્યારે લોકો તેમના પર હુમલો કરે છે ત્યારે તેઓ જાડી ચામડીના છે એ વાત હું ચોક્કસથી કહી શકું છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના જ સાથીઓએ લી સ્ટ્રસની ટીકા કરી હતી કે તેમની કારકિર્દીના વળતા પાણી છે અને તેઓ વેસ્ટમિન્સ્ટર કરતા નોર્ફોકમાં વધુ સમય વિતાવશે પણ તેમના મિત્રો કહે છે કે તેમને ઓછા આંકવામાં આવ્યા તેમનું હાલનું અસ્તિત્વ એ તેમના દ્રઢ નિશ્ચય અને પીઢ રાજનેતા હોવાનો પુરાવો આપે છે તેમની રાજકીય સફરની શરૂઆત તેમના ડાબેરી મનાતા પરિવારથી થઈ જ્યાં તેઓ તેમના માતા પિતા સાથે પરમાણુ નિશસ્ત્રીકરણની ઝુંબેશમાં જોડાયા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તેઓ લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીમાં જોડાયા હતા અને તેમણે રાજાશાહીને ખતમ કરવાના પક્ષમાં દલીલો કરી અમે લિબરલ ડેમોક્રેટ્સ બધા જ માટે સમાન તકમાં માનીએ છીએ અમે નિષ્પક્ષતા અને સમાન ભાવનામાં માનીએ છીએ સ્નાતક થયા બાદ તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાયા તે પછી અકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું અને ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ નોફોર્કથી તેઓ સાંસદ બન્યા એક સાંસદ સાથે કથિત અફેરના ન્યૂઝ વહેતા થયા પછી તેમની રાજકીય કારકિર્દી લગભગ પાટા પરથી ઉતરી ગઈ હોવાનું પ્રતીત થયું પણ તેઓ તેમની હકાલપટ્ટીના જે પ્રયાસો થઈ રહ્યા હતા તેમની સામે લડ્યા અને પછી બે હજાર દસમાં સાંસદ તરીકે ચૂંટાયા અને તેઓ પહેલીવાર શિક્ષણ મંત્રી બન્યા સફળ ટીમમાં એક વાત સ્પષ્ટ હોય છે કે તેમાં કોઈ હોય છે જે વિચારવામાં વિશ્વાસ કરે અને લીઝ ટ્રસ્ટ સારા વિચારક છે મેં તેમના માટે કામ કર્યું છે અમે તેમને ગણિતના મંત્રી કહેતા તેઓ જે ઈચ્છે છે તેના પર તેમના જુસ્સાથી અને તેમના પ્રચારથી તેમના મહત્વના વિચારો પર તેમની પોતાની ટીમનું સર્જન કરી શકે છે તેઓ પર્યાવરણ મંત્રી તરીકે પહેલીવાર કેબિનેટ મંત્રી બન્યા જ્યારે બ્રેક્ઝિટ અંગે લોકમત લેવાયો ત્યારે તેમણે યુરોપિયન યુનિયનમાં રહેવા પ્રચાર કર્યો જોકે બાદમાં તેમણે તેમનું મંતવ્ય બદલ્યું હતું નિકોલા હોર્લિક લિબરલ ડેમોક્રેટ તેમના ભાગ હતા કોઈક એવું કહે છે કે પહેલા તેમણે કંઈક અલગ મંતવ્ય વ્યક્ત કર્યું હતું અને બીજા દિવસે કહે છે 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 કે તે 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 ખોટા હતા તો તો આ અલગ ધારણા જો સત્તા માટે હોય ચિંતાની વાત તમે ઘણી બધી બાબતોના કારણે સાથે સહમત નથી શું તમે માનો છો કે એક સારા વડાપ્રધાન બનવા માટે તેમનામાં કઈ લાયકાત છે તે ખૂબ જ શિસ્તબદ્ધ અને આયોજનબદ્ધ છે પણ કમ્યુનિકેશનની બાબતમાં અને કરેશમાયી વ્યક્તિત્વનો અભાવ છે પરંતુ તેમના મિત્રો કહે છે કે તેઓ જાણે છે કે તેમનો સંદેશ લોકો સુધી કેવી રીતે પહોંચાડવો પરંતુ તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ તેમની રમતિયાળ બાજુને રજૂ કરે છે જ્યારે તેમના સાથીદારો માને છે કે તસવીરો પડાવવાનો તેમનો પ્રેમ તેમની ગંભીર પ્રકૃતિ નથી ગત ક્રિસમસના આ શાહી પોઝ માટે તેમની મજાક ઉડાવાઈ હતી જો કે વિદેશ સેક્રેટરી તરીકેના તેમના પ્રમોશનથી તેમને વૈશ્વિક મંચ મળ્યો તેમની સરખામણી કોઈ પૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થેચર સાથે કરે તે તેમને ગમે છે પણ કેટલાક લોકો તેમની આ સરખામણીને યોગ્ય નથી ગણતા લીસ્ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બનશે તેમના પતિ અને તેમના બાળકોનું જીવન હવે બદલાવાનું છે સાથે જ તેમની સામે આવનારા પડકારો પણ મોટા છે તો ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન ન બની શક્યા તે અંગે બ્રિટનમાં રહેતા દક્ષિણ એશિયાઈ મૂળના લોકો શું માને છે એ જાણવાનો પ્રયાસ કર્યો બીબીસી સંવાદદાતા ગગન સબરવાલે આજે અપના કોઈ ઇસ દરજે તક પહોંચે વોહી એક અચીવમેન્ટ છે बहुत खुशी है इस बात की लेकिन जब वहाँ से पीछे मुड़ के देखे तो थो, थोड़ी डिसअपॉइंटमेंट तो होती है हमारे लोगों के अंदर जो कम्फ्लैक्ट था वो बहुत ज़्यादा था कि यही बने लेकिन ग्लोबल के अंदर प्राइम मिनिस्टर जो कैबिनेट है उसके अंदर जो उनका फ्लेवर था एज इंटेलिजेंट था लेकिन उसको थ्रोन पे बैठाना इनके लिए बहुत मुश्किल था हम आपको एक लेवल तक ले जा सकते हैं उसके ऊपर नहीं ऊपर तो, तो हम आपको राज करते आए हैं, वही याद करा आम संवाददाता जुबेर अहमद जो हाल में खाते समग्र मामले रिपोर्टिंग कर दिल्ली परत आया आपका स्वागत है बीबीसी समाचार में क्या वजह रही कि ऋषि सुनक पीएम नहीं बन पाए और लीस रूस के लिए एज अ पीएम आगे क्या चुनौतियां है देखिए अभी जैसा कि प्रोग्राम में हम सुन रहे थे वहां पर ब्रिटेन में जो भारतीय मूल के लोग मायूसी का इजहार कर रहे थे तो साफ समझ में आ रहा था कि वो ये बताना चाह रहे थे कि ऋषि सुनक भारतीय मूल के हैं वो नॉन वाइट हैं इसलिए उनको एक दर्जे तक तो ले जा सकते थे लेकिन प्रधानमंत्री के गद्दी पे नहीं बिठा सकते थे ऐसा उनका कहना है ये वोट जो है कंजर्वेटिव पार्टी के लोगों ने दिया है देश के लोगों ने नहीं दिया मैं जब पिछले महीने वहां था और पूरे देश का दौरा किया हमने तो हमने ये पाया कि तीन चार कारण है, जो जिसकी कारण पीछे चल रहे है। एक कारण ये था जो लोगों ने बताया कि उनकी चमड़ी गोरी नहीं है ये एक फैक्टर एशियाई मूल के लोग तो कम से कम बता ही रहे दूसरा ये कि जो इकोनॉमिक पॉलिसीज दोनों नेताओं ने बाहर की उसमें लिस्ट ट्रस्ट जो है वो इमीडिएट रिलीफ देना चाहती हैं क्योंकि लोग आर्थिक संकट से गुजर रहे हैं तो लोगों को राहत चाहिए वो राहत जो है उनको है उनको मिल रही इसलिए वो आ, को फेवर कर रहे थे इसके अलावा लोग कह रहे थे कि ऋषि जो है बहुत आ, एक, उनको बहुत ज्यादा लोकप्रियता पार्टी के अंदर नहीं है इसलिए लोगों ने उनको वोट नहीं दिया जी शुक्रिया जुबेर जी हमारे साथ जुड़ के ये सारी डिटेल शेयर करने के लिए આ સાથે જ બીબીસી સમાચારમાં સમય થયો છે વિરામનો આગળ જોઈશું બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારત આવી પહોંચ્યા બંને દેશો વચ્ચેના સંબંધો કઈ રીતે થશે વધુ ગાઢ ગુજરાતના અમદાવાદમાં રાહુલ ગાંધીની સભાથી ગરમાયો ચૂંટણી પ્રચારનો માહોલ રોકાયો વિરામ માટે મળીએ થોડી જ વારમાં વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં હું છું સાથે શાહ કહેવાય છે કે હવે બાંગ્લાદેશ અને ભારતના દ્વિપક્ષીય સંબંધો સૌથી સારી સ્થિતિમાં છે આ મૈત્રીપૂર્ણ સંબંધોથી બંને દેશોના હિત જળવાઈ રહ્યા છે જો કે એ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે ભારત બાંગ્લાદેશના સંબંધો બંને દેશના હિત માટે કેમ મહત્વના છે તેના પર જોઈએ બીબીસી સંવાદદાતા અબુલ કલામ આઝાદનો રિપોર્ટ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ સરહદ છે બંને વચ્ચે સરહદી સંવેદનશીલતાને પગલે દ્વિપક્ષીય સંબંધો વધુ ઘાટ કરવાની તૈયારીઓ થઈ રહી છે છેલ્લા તેર વર્ષોમાં બાંગ્લાદેશમાં અવામી લીગના શાસનમાં ભારતની એક અલગ ભૂમિકા રહી છે ભારતની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો નિકાલ કરવામાં બાંગ્લાદેશ મદદરૂપ રહ્યું છે ચીફ મિનિસ્ટર ઓફ ભારતની લાઇન ઓફ ક્રેડિટ સહિતના સારા ટ્રાન્સપોર્ટ કોરિડોર ની બાબતોમાં સારી પ્રગતિ થઈ છે

કોર્ટના ચુકાદાથી દરિયાઈ સીમા પણ નક્કી કરી દેવાય છે જો કે આમ છતાં બાંગ્લાદેશ બંને દેશો વચ્ચેની નદીના પાણીની વહેંચણીનો પ્રશ્ન ઉકેલવા માંગે છે તેમાં તિસ્તા કરારનો અમલ ખાસ છે તથા સરહદી હત્યાઓનો મુદ્દો પરંતુ બંને દેશોના સંબંધોનું વિશ્લેષણ કરીએ તો બાંગ્લાદેશની ફરિયાદ રહી છે કે છેલ્લા તેર વર્ષોમાં જેટલું ભારતે માંગ્યું તેટલું તેને મળ્યું છે પણ બાંગ્લાદેશને તેના ધારવા કરતાં ઘણું ઓછું મળ્યું છે જે અશુલ કબા થાય થઈ જાય બાંગ્લાદેશની ચિંતા બંને દેશો વચ્ચેના વેપારમાં જગત મુદ્દેના અવરોધો દૂર કરવા વિશેની છે જ્યારે જકાત માફી આપવામાં આવે છે ત્યારે બિન જકાતના અવરોધોના કારણે તે અટકી જાય છે ભારતને અમે રૂટ ખોલી આપ્યા પણ અમારા માટે નેપાળ અને ભૂટાનના માર્ગો હજી નથી ખોલાયા જળસંધિ વિશે પણ કોઈ ખાસ પ્રગતિ નથી સરહદ પર લોકોની હત્યા થઈ જાય છે ભારત હંમેશા આનો અંત લાવવાનું કહેતું આવ્યું છે પણ એવું થયું નથી

બાંગ્લાદેશમાં સંબંધો પર ઘણી ચર્ચાઓ થાય છે અને દિલ્હી ઢાકાના વ્યવહાર ઉપર ચાંપતી નજર પણ રહે છે આથી શેખ હસીનાની મુલાકાત પર સૌની નજર છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદ ખાતે હતા જ્યાં તેમણે કાર્યકર્તાઓ સહિત જનસભાને સંબોધી હતી આ મુલાકાતથી ચૂંટણી પ્રચારનો માહોલ વધુ ગરમાયો છે વધુ માહિતી આપી બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડીગર છારાયા આ પ્રકારના બેનર અમદાવાદના અનેક માર્ગો પર જોવા મળ્યા હતા અમદાવાદમાં રાહુલ ગાંધીએ આજે એક રેલીનું એક આયોજન કર્યું હતું જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગુજરાતભરથી લોકો જે છે તે આવ્યા હતા જેમાં મોટાભાગના કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા અમદાવાદમાં રાહુલ ગાંધીની આ બે હજાર બાવીસના ચૂંટણીના સંદર્ભમાં પહેલી મોટી રેલી હતી આ પહેલા રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસી વિસ્તારોમાં આદિવાસી વોટર્સ માટે એક રેલી કરી હતી જો કે આજની આજ રેલી છે તે અમદાવાદમાં હોવાથી ખૂબ જ સિમ્બોલિક માનવામાં આવે છે કારણ કે રાહુલ ગાંધીએ અમદાવાદ જે ભાજપનો ગઢ ગણાય છે તે ભાજપના ગઢમાં આવીને રાહુલ ગાંધીએ પોતાની વાત કરી છે અને જ્યારે એમણે પોતાની વાત કરી ત્યારે તેમણે અનેક વખત સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરી છે અને સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીને તેમણે કહ્યું તે કે આ જે લડાઈ છે તે ભાજપ અને કોંગ્રેસની લડાઈ નથી પરંતુ એક વિચારધારાની લડાઈ છે અને જે કાર્યકર્તાઓ છે તેમણે કહ્યું છે કે તેમણે કોંગ્રેસની વિચારધારા સાથે જો તેઓ રહેશે અને કોંગ્રેસ માટે કામ કરશે તો આ વખતે તેઓ ચોક્કસ સરકાર બનાવશે જે બે હજાર સત્તરમાં સરકાર બનાવતા બનાવતા તેઓ થોડા માટે રહી ગયા હતા તેવું તેમણે વાત કરી હતી પરંતુ એક વાત આ આખી વાતમાં સમજવાની એ છે કે આ જે રાહુલ ગાંધીની રેલી હતી એ અમદાવાદમાં હોવાથી બીજેપીને એક રીતે ખૂબ જ મોટું ચેલેન્જ કોંગ્રેસે આજે આપ્યું છે કારણ કે બીજેપી એ અમદાવાદમાં ખૂબ જ સ્ટ્રોંગ છે અને એના કારણે જે છે તે મોટાભાગના જે કાર્યકર્તાઓ છે જે અલગ અલગ વિસ્તારોથી આવ્યા છે અલગ અલગ વિસ્તારોથી આવીને આજે જેમણે મુલાકાત લીધી છે તે કાર્યકર્તાઓ ફરીથી મોટિવેટ થાય તેવી એક વાત જાણવા મળી રહી છે મોટાભાગના છે કે કોંગ્રેસની ટોપ લીડરશીપ છે અને કોંગ્રેસનો જે રિઝલ્ટ છે જે બે હજાર સત્તર છે એના આસપાસનો રિઝલ્ટ તેઓ લાવી શકશે રોક્ષી કાગડેકર છારા બીબીસી અહેમદાબાદ રાહુલ ગાંધીના જ વાયરલ થયેલા હાલના જ એક વિડીયો પર જોઈએ કીર્તિ આજનો કટાક્ષ

ઝુંપડામાં રહેતા બાળકોને તેઓ છેલ્લા ત્રણ વર્ષથી શનિવાર અને રવિવારે ભણાવે છે આ માટે રાષ્ટ્રપતિ સન્માનિત કરાયા છે રાજકોટના રસ્તા ઉપર રખડતા ગરીબ મજૂરોના બાળકોની કિસ્મતના લખાણ બદલવાનું કામ કરી રહ્યા છે ઉમેશભાઈ વાળા ઉમેશભાઈ રાજકોટની સેન્ટ મેરી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે શનિવારે અને રવિવારે તેઓ શહેરની અલગ અલગ ઝૂંપડપટ્ટીઓના ગરીબ બાળકોને ભણાવવા માટે પહોંચી જાય છે અમારી સ્કૂલમાં કન્સ્ટ્રક્શન કામ ચાલુ થયું તો ત્યાં સાઈઠ સિત્તેર જેટલા મજૂરો હતા એ મજૂરોના જે આવા બાળકો હતા એ બાળકો ને હું ભેગા કરું એ બાળકોની સાથે રમું એ બાળકો ને આવી રીતે અભ્યાસ કરાવું તો એમાંથી પછી મને એમ થયું કે આમાં પણ કેટલીક ટેલેન્ટ પડી છે પછી એ બાળકો તો જતા રહ્યા પણ પછી આ પ્રકારના જ્યાં જ્યાં પણ મને ચાન્સ મળે જ્યાં જ્યાં પણ મને ટાઈમ મળે જ્યાં જ્યાં પણ મને દેખાય ત્યાં હું આ લોકો સાથે થોડી થોડી વાતો કરું મારા પિતા પણ મજૂર હતા અને આવી રીતે અમે રહેતા અને એટલે મને વધારે લગાવ છે આ બાળકો પ્રત્યે કે આમાંથી પણ જો કદાચ એકાદી ક્લિક લાગી જાય તો એ એનું જીવન સુધરી જતું હોય છે ઉમેશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી પણ વધારે સમયથી ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ભણાવી રહ્યા છે તેમના આ કામ બદલ તેમને અનેક એવોર્ડ મળ્યા છે સૌથી ઉચ્ચ સન્માન તરીકે તમને 2022 ના રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે 2020 માં મને રાજ્ય પારિતોષિક મળ્યો ગુજરાત રાજ્યપાલ ગુજરાતના રાજ્યપાલના હસ્તે અને એ એવી રીતે કે જે રીતે વિદ્યાર્થીઓમાં જે સુષુપ્ત અવસ્થામાં શક્તિઓ પડી છે એ શક્તિ તમે કેમ બહાર લાવી શકો એના માટે શિક્ષકે શું કરવાનું છે બાળકના શરીર મન અને આત્મામાં બધું ઉત્તમ છે એને બહાર લાવવા માટે શિક્ષક શું કરી શકે મેં બધું જ એવું કર્યું કે જે વિદ્યાર્થીને ભાવાવરણ આપી શકું અને એક શિક્ષક તરીકેનો જે ધર્મ છે કે તમે કદાચ શિક્ષક પાસે એક સંપત્તિ ન હોય કુળ ન હોય શિક્ષક પાસે ઘણું બધું ન હોય પણ શિક્ષક પાસે ચારિત્રની અપેક્ષા સમાજ રાખે ઉમેશભાઈ સાચા અર્થમાં એવા શિક્ષક છે જેઓ નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોના ભવિષ્યને નિખારવાનું કાર્ય કરી રહ્યા છે બીબીસી સમાચારનો આ બુલેટિન આપ બીબીસી ગુજરાતી પણ જોઈ શકો છો આપના પ્રતિભાવ પણ અમને જણાવી શકો છો આજ માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આવજો